જય ભીમ દોસ્તો અત્યારે ચૂંટણીઓ આવી રહી છે ભાજપમાં જતા રહે છે કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા એવા કેટલાક નેતાઓ જેવા કે અર્જુનભાઈ મોઢવાડિયા અમરીશ ડેર હાર્દિક પટેલ અલ્પેશ ઠાકોર જ્યોતિન્દ્રરાય સિંધિયા કુંવરજીભાઈ બાવળિયા જવાહર ચાવડા જીવાભાઈ પટેલ ભાવસિંહ રાઠોડ આવા તો અનેક નેતાઓ છે જે કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયા છે આવા નેતાઓને કોંગ્રેસે ઘણું બધું આપ્યું છે પરંતુ તેઓ પૈસાની લાલચમાં સત્તાની લાલચમાં કોંગ્રેસ છોડીને ભાજપમાં જાય છે આવા નેતાઓ જે તે સમાજના પ્રતિષ્ઠિત આગેવાનો છે તેઓ જ્યારે ચૂંટણી લડતા હોય ત્યારે તે સમાજના લોકો આ અમારો શેર છે આ અમારો માણસ છે એમ કઈ કઈ અને ઝઘડા કરતા હોય છે અને પછી આવા માણસો જ્યારે બીજા પક્ષમાં જાય છે ત્યારે તે સમાજની લાગણી દુભાય છે પરંતુ તેઓ સત્તાની લાલચમાં જતા રહે છે પરંતુ અમારી સમાજનો નેતા જિગ્નેશભાઈ મેવાણી જે શિક્ષિત છે યુવા છે નીડર છે ખરેખર તેમના પ્રત્યે અમને ગર્વ છે કે તેઓ તેઓને પણ ઘણી ઓફરો થાય છે છતાં પણ તેઓ સમાજ સાથે ગદારી કરતા નથી અને કોંગ્રેસ પક્ષને વફાદાર રહે છે જિગ્નેશભાઈ મેવાણી એ દલિત સમાજના છે દલિત સમાજના એટલે તેઓ વીર માયાના વંશજ છે તેઓ આંબેડકરના વંશજ છે તેઓ જે પાંચસો મહારોએ અઠ્યાવીસ હજાર પેશવાને મોતને ઘાટ ઉતાર્યા હતા તેમના વંશજ છે માટે જિગ્નેશભાઈ મેવાણી આખો દલિત સમુદાય તમારી સાથે છે જિગ્નેશભાઈ મેવાણી ઉપર એક વાત કરું તો ખરેખર તેમના માતા પિતાને હું દિલથી ધનવાદ આપું છું જનની જણ તો દાતા કા સુર નહીં તો રહેતે વાંજણી મત ગુમાવીશ નૂર જિગ્નેશભાઈ આખો સમુદાય તમારી સાથે છે તમારે ડરવાની જરૂર નથી અને ભારતીય જનતા પાર્ટીનો સામનો કરો જય ભીમ